ઓફ વડોદરા. શ્રાવણ મહિનાના દર સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ નીકળતા હોય છે, ત્યારે આવા પદયાત્રીઓ માટે મુંબઈનો એક સંઘ પ્રાચીન નજીક અવિરત સેવા બજાવી રહ્યો છે. શ્રાવણ અને સોમનાથનું અનેરું મહત્વ છે, તેમાં પણ શ્રાવણનો સોમવાર હોય ત્યારે અનેક ભક્તો સૌરાષ્ટ્રના છેક છેવાડાના ભાગમાંથી પણ સોમનાથ દર્શને આવતા હોય છે. ખાસ કરીને પદયાત્રા કરી સોમનાથ દર્શને આવવાનું અનેરું મહત્વ લોકોમાં જોવા મળે છે. દૂર દૂરથી લોકો ચાલીને સોમનાથ આવતા હોય ત્યારે રસ્તામાં તેઓને કોઈક ને કોઈક જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રાચીન નજીક મુંબઈ સ્થિત લાભુદાદા જાનીનો સંઘ તેઓની સેવામાં તત્પર રહે છે. સતત 22 વર્ષ પૂર્ણ કરી 23મા વર્ષે વેરાવળ કોડીનાર હાઈવે પ્રાચીન નજીક હાઈવે પર આ સંઘ સ્ટોલ બનાવે છે. આ સંઘ દ્વારા અહીંયા નાસ્તો અને ફરાળ પદયાત્રીઓને આપવામાં આવે છે. અહીંથી ફ્રેશ થઈને સોમનાથનો નાદ લગાવી સોમનાથ તરફ આગળ વધતા હોય છે. લાભુદાદાના સંઘની અવિરત સેવાને લઈને પદયાત્રીઓ અભિભૂત થાય છે. લાભુદાદા અને તેઓનો સંઘ તેમજ પદયાત્રીઓ પણ દાદા સોમનાથની પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન સૌનું કલ્યાણ કરે. ત્યારે તારક મહેતાના ઉલટા ચશ્માના હાસ્ય કલાકાર બકા પાટી એટલે કે કાંતિ જોશીએ પણ મુંબઈના સંઘ સાથે પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવી હતી. આપની પાસે છે ને ને અહીંયા જે સોમનાથ ચાલીને ભક્તો જાય એની સેવા માટે આવીએ છીએ. આજે આ 23મું વર્ષ છે, 22 વર્ષ પૂરા થઈ ગયા છે સેવાને. મુંબઈ, સુરત, બરોડા અને મહુવા અને ભાવનગર એમ થઈને બધેથી ભક્તો આમાં જોડાય છે. અહીંયા આવીએ તો 40-50 જણા અમે થઈ જઈએ છીએ. અને આ સેવા પ્રાચલી ગામમાંથી જ ચાલુ કરેલી અને અત્યારે અવિરત પ્રાચલી ગામમાં જ આ સેવા ચાલુ છે. 22-23 વર્ષ એટલે બહુ ખાસો ઘણો સમય કહેવાય, પણ જે ભક્તો હાલીને જાય શિવના દર્શન કરવા માટે એમાં શિવના અમને દર્શન થાય એટલે એ ભક્તોની અમે સેવા કરીએ છીએ. એને માટે સેવામાં ભોજન, ફરાળ, ચા, કોફી એવી બધી વ્યવસ્થા કરીએ છીએ. આખો સંઘ અમે ત્યાંથી આવીએ છીએ અને બધા જ આમાં સેવા કરે. આમાં બહુ વર્ષોથી બધા જોડાયેલા છે. પ્રાચલી ગામમાંથી બી બહુ માણસો જોડાયેલા છે, ઘણા જોડાયેલા છે. અહીંના સરપંચ, અહીંના ધારાસભ્ય બહુ 22-23 વર્ષ થઈ ગયા એટલે સરપંચોય ઘણા બદલાવે, ધારાસભ્ય પણ બધા આમાં જોડાય છે. બધાનો સારો સાથ સહકાર છે. ઇથી વિશેષ ગામ છે એનો ગામનો બહુ પ્રેમ અને ભાવ છે, એટલો ગામનો સાથ સહકાર છે એટલે આ વિરત કાર્ય થઈ શકે છે. બાકી સાથ કે સહકાર ન હોય તો આ વિરત કાર્ય ન થઈ શકે. આ ભગીરથ કાર્ય કહેવાય. શિવને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે શિવ એવી તાકાત આપે
શિવ એવું બળ આપે કે એના ભક્તોમાં અમને હંમેશા શિવના દર્શન થતા રહે અને શિવરૂપી ભક્તો અમે એની શિવરૂપી ભક્તોની અંદર દર્શન કરીને અમે એની સેવા કરતા રહીએ. બસ શિવને એટલી જ પ્રાર્થના કરું છું. બોલો સોમનાથ મહાદેવ કી જય. કહેવાની વાતથી એટલી ખુશી થાય છે કે આજે હું સોમનાથની ધરતી ઉપર નાથનો નાથ એટલે કે ભોળાનાથના દર્શન કરવા આવ્યો છું અને અમારા પરમ મિત્ર શનૈ અને જેનું આજે 22 વર્ષથી અમારા લાભુદાદા ભંડારાનું યોગદાન છે એમની સાથે આવ્યા છે. 4 દિવસ થઈ ગયા છે, હજી 2 દિવસ અહીંયા છીએ અને અમારા દાદાના તો બહુ વખાણ ન કરાય પણ અમારા મિત્ર છે અને દાદાએ 22 વર્ષ આ 23મું વર્ષ છે. દરેક યાત્રીઓ પદયાત્રીઓ દિલથી ભજન અને ભોજન જમાડે છે. આ હેતુથી એમની સાથે હું ખાસ શૂટિંગમાંથી ટાઈમ કાઢી અને અહીંયા આવ્યો છું.